વેલકમ બેક સિદ્ધાર્થ જેશું દક્ષિણ ગુજરાત જ્યાં હલબાસ યાર પાટીલ કરી રહ્યા છે સંબોધન. એનાથી પૈસા આપવાની હોય તો આ કરવાની જરૂર શું છે? આ એટલા માટે જરૂરી છે કે આજે તો એને જીપીસીબી નોટિસ આપે, એને ક્લોઝર આપે, અધિકારીઓ આવે અને એનું સેમ્પલ લઈ જાય. કેટલીક વાર તો ખોટી રીતે પણ સેમ્પલ લેવાય એવી ફરિયાદો આવે, એનું એક પ્રકારનું ટેન્શન એ સતત એ ઇન્ડસ્ટ્રી ઉપર રહેતું હોય છે. એ ટ્રીટમેન્ટો કરતા હોય છે, પ્રાઇમરી બેડ કરતા હોય છે, સેકન્ડરી સીટીપીમાં જતું હોય છે, છતાં પણ એમને આ ટેન્શનમાંથી સતત પસાર થતું થવું પડતું હોય છે. મારે તો હું જ્યારે જીઆઈડીસીનો ચેરમેન હતો ત્યારથી મારી માંગણી હતી કે જીપીસીબી એ પોલીસની ભૂમિકામાં એને નહીં આવવું જોઈએ. એને તો લોકોને સમજાવવા જોઈએ, એમને એજ્યુકેટ કરવા જોઈએ કે તમારી ઇન્ડસ્ટ્રીમાં તમે આ રીતે તમારું એફલેન્ટને શુદ્ધ કરી શકો. અને હવે તો સુરત મહાનગરપાલિકા તમારા એફલેન્ટમાંથી પણ એને ટ્રીટ કરીને એ પાણી ઇન્ડસ્ટ્રીને વેચીને એમાંથી પણ 200 કરોડથી વધુ રૂપિયા એ દર વર્ષે કમાવા માટેની જે યોજના બનાવી રહી છે અને બનાવી પણ દીધી છે, અમલમાં પણ છે, એના કારણે કોર્પોરેશનને પણ એક વાત થવાની છે. આ ઇન્ડસ્ટ્રી જે છે એને શાંતિ જોઈએ છે અને પીસ જોઈએ છે. જો એને કોઈ પણ પ્રકારનું ટેન્શન ન હોય તો જ એની મૌલિકતા ખીલી ઉઠે છે. અલગ અલગ કાપડ ઉપર અલગ અલગ પ્રયોગ અને એ પ્રયોગની અંદરથી આ સુરતની સાથે હવે કોઈ સ્પર્ધામાં આવી શકે. આ દેશના લોકોને જે પ્રકારના કાપડની જરૂર છે એ કાપડ અન્ય કોઈ દેશ લગભગ બનાવતો નથી. ચાઇના હોય કે બીજા દેશોમાં જે રીતે ઠંડી પડે છે એના કારણે એનું કપડું જરા જાડું હોય છે, આપણા દેશની અંદર પતલું કાપડ લગભગ વાપરવાની જે સ્થિતિ છે એની અંદર આવશ્યકતા પણ છે. એ કાપડમાં અનેક પ્રયોગો કરીને તમે એને આગળ વધારી રહ્યા છો. આજે આ એક્ઝિબિશન દ્વારા પણ તમે ઇન્ડસ્ટ્રીને મોટો વેપાર મળે, એની તક મળે, બહારના વેપારીઓ આવે એ આ સુરતનું ડેવલપમેન્ટ જોઈ કે કપડામાં એમણે શું શું નવું કર્યું છે એના માટે એમને ઓર્ડર્સ મળે. આ એક જગ્યામાં એક્ઝિબિશન રાખવાથી અલગ અલગ આખા દેશના વેપારીઓ અહીં આવે છે. અને હવે તો ટેકનોલોજી એટલી ડેવલપ થઈ ગઈ છે કે હવે તો કોઈ ત્યાં બેઠા બેઠા બેંગ્લોર બેઠો હોય કે વેપારી દેશના કોઈ પણ ખૂણે બેઠો હોય એને કોમ્પ્યુટર પર તરત જ કોઈ પણ સેમ્પલિંગ કરીને બધા જ કલર 6 કલરની અંદર આ કપડું કેવું દેખાશે એનો સેમ્પલ તમે 1 મિનિટમાં એને મોકલી શકો છો. એના માટે એને અહીંયા સુધી આવવાની જરૂર પણ પડતી નથી. એ જ બતાવે છે કે ટેકનોલોજીનો ભરપૂર ઉપયોગ પણ તમે આજે કરી રહ્યા છો. સુરત એક એવું શહેર છે કે જે રીતે વિકસિત થઈ રહ્યું છે અને હમણાં જ મને ગાડીમાં આદરણીય આપણા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ કહેતા હતા કે આ સુરત એવી રીતે વિકસવાનું છે કે મુંબઈને પણ ઝાંખું પડી જશે. એમાં ડાયમંડ બુસ ચાલુ થતા ને તો ડાયમંડની આ ચમક ફક્ત સુરતને મળશે, ધીમે ધીમે મુંબઈમાંથી આ ચમક ઓછી થઈ જવાની છે. એ પણ દિવાળીની આજુબાજુ આ ડાયમંડ બુસ ચાલુ થાય અને માસ સુધીમાં એ ધમધમતું થઈ જાય એ પ્રકારની પણ વ્યવસ્થા થઈ રહી છે. આ ટેક્સટાઇલ પાર્ક આવવાથી અત્યંત આધુનિક